નમસ્કાર અને ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટર્સ સાથે હું સુજય. એક બાજુ સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે સ્વચ્છ ગુજરાત બનશે ગુજરાત જેવી જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. પાલિતાણા શહેરના તળાવ વિસ્તારમાં આવેલ આંગણવાડીના દ્રશ્યો જોતા જ વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ આવી જશે. એક બાજુ રોગચાળા એ માજા મૂકી છે, તો બીજી બાજુ નગરપાલિકા તંત્રને આ ગંદકી સાફ કરાવવાનું સૂજતું નથી, ત્યારે હવે વાલીઓ દ્વારા તેમના બાળકોને આંગણવાડી મોકલવાનું બંધ કરાયું છે. સરકાર દ્વારા બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે, બાળકો અને ગામ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે સ્વચ્છતા અભિયાન જેવા અભિયાનો ચલાવવામાં આવે છે અને આ અભિયાનની જાહેરાતો પાછળ લાખો કરોડનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે અને આવા અભિયાનો માત્ર સરકારના ચોપડા પૂરતા સીમિત રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક બાજુ સરકાર ભણશે ગુજરાતનો નારો આપ્યો છે, પરંતુ પાલિતાણા શહેરની તળાવ વિસ્તારની આંગણવાડીના દ્રશ્યો જોઈને તમે જ કહેશો કે આમાં કેવી રીતે ભણશે ગુજરાત. હેલો, મારું નામ ફિરોઝભાઈ છે. અહીંયા આંગણવાડી પાસે બાળકો અમારે બહુ બીમાર પડે છે, બધા જે છે કસરો નાખીને ઉભે થાય, નગરપાલિકાવાળા કાંઈ એની નોંધ નથી લેતા. આ રીતે બધું રસ્તાની અંદર આમ ચાલવાની કાંઈ જગ્યા નથી, રસ્તામાં બધું આડેધડ કસરો જેમ આવે બધા નાખીને ઉભે થાય છે, એની નોંધ લેજો જરૂર. નગરપાલિકામાં જાણ કરી છે કે કોઈ? નગરપાલિકામાં ઘણી વખત જાણ કરી છે, કોઈ આનું ધ્યાન દેતું નથી કે કોઈ કાંઈ ઓલું કરતું નથી. કેટલા બાળકો ભણવા આવે છે આંગણવાડી? અહીંયા 100 થી વધારે આવે છે બાળકો મારા અંદાજે, પણ શું છે હાલવાની બહુ તકલીફ છે, બધું રસ્તામાં આડેધડ બધું રાખે છે બધા માણસો, ને બધી આ રીતે કચરો બધા જેમ હવે એમ નાખીને ઉભે થાય ને ગંદકી દેખલી રહેશે. પાલિતાણાના શહેરની તળાવ વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્રની આજુબાજુ ગંદકીના ઢગલા ખડકાયા છે. આંગણવાડીના પ્રવેશ દ્વારે જ સ્થાનિકો દ્વારા મોટા ઉકરડા કરવામાં આવ્યા છે, તો બાજુમાં વરસાદી પાણીના કારણે કિચડ જામ્યો છે, જેમાં હવે મચ્છરો પોતાનો આશિયાનો બનાવી રહ્યા છે. અસામાજિક તત્વોના અડ્ડા સમાન આજુબાજુમાં જ્યાં ને ત્યાં દારૂની ખાલી બોટલો જોવા મળી છે, ત્યારે આંગણવાડી કેન્દ્રના સંચાલકો વારંવાર નગરપાલિકાના ચીફ ઓફિસર સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. એક બાજુ સરકાર આંગણવાડી કેન્દ્રમાં બાળકોની સંખ્યા વધારવા માટે દબાણ કરે છે, તો બીજી બાજુ ગંદકીના કારણે વાલીઓ તેમના બાળકોને અહીં મૂકતા નથી. બેન છે, હું 10 વર્ષથી આંગણવાડી ચલાવું છું અને હું અહીંયા 10 વર્ષથી આવું છું, પણ આ છેલ્લા 1 મહિનાથી આ ગંદકી કોઈ સાફ નથી કરાવતું. કાઉન્સિલર કોઈ ધ્યાનમાં લેતું નથી. હું 2 વખત કાઉન્સિલરના ઘરે જઈ આવી, 8 વખત કાઉન્સિલરને રૂબરૂ હતે મળી આવી, નગરપાલિકામાં જઈ આવી, 14 ચીફ ઓફિસર સાહેબને મળી આવી. હું એને કીધું આજ આવશે, કાલ આવશે, આજ આવશે, કાલે. કેટલા બાળકો? કેટલા બાળકો અભ્યાસ કરે? મારે રોજ 35 બાળકો બેઠા હોય, અત્યારે આ ગંદકીને હિસાબે મારી સંખ્યા આવું ઘટી ગઈ. નગરપાલિકામાં ઓગસ્ટ મહિનામાં 15 ઓગસ્ટ હતી ત્યારે હું 10 તારીખે ગઈ હતી. દાળિયા બધા હાઈસ્કૂલમાં મૂકેલા છે, દાળિયા બધા હાઈસ્કૂલમાં મૂકેલા છે, એટલે આંગણવાડી તો કોઈ ધ્યાનમાં આવતી જ નથી. પાયો જમે છે આંગણવાડી, સરકાર એમ કહે છે કે આંગણવાડીમાં મૂકો, આંગણવાડી પાયો, બાળકોનો પાયો આંગણવાડીમાં છે, તો કોઈ ધ્યાન કેમ નથી દેતું? મારું નામ ગોહેલ ભાવના બેન છે. હું આંગણવાડી હેલ્પર છું. ઘરે ઘરે બાળકો લેવા જાઉં છું. કોઈ બાળકો આ ગંદકીના હિસાબે કોઈ બાળકો મોકલતું જ નથી. એમ કે ના ગંદકી વાળો છે, અમારા બાળકો માંદું પડે, એની કોણ જવાબદારી લે? તો અત્યારે અમારે સંખ્યા ની અમારે ભી હોય, સંખ્યા કરો. કોઈ નગરપાલિકા વાળા ધ્યાનમાં લેતા નથી. અમે કેટલી વખત નગરપાલિકામાં જઈએ, કપસીનો ઢગલો ઠલવીને વી આવ્યા, ઈ સતા કપસીનો ઢગલો અમે પોળો કરાયો, ઈ લોકો કરવા નથી આયા. દાળિયા તો મોકલતા જ નથી, અને જ્યારે અમે આ કચરો ભરાવા જવાનું કેવી ને, તો અમને ઓલો જીસીબી મોકલે, તમારા વંડીના પાણા હોત કાઢી નાખે છે. આંગે સ્થાનિકો જણાવી રહ્યા છે કે તેઓ આ ગંદકીના કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ગંદકી અને મચ્છરોને લઈને ક્યાંક તેમના બાળકો બીમાર તો નહીં પડી જાય, ને તેવા ડર સાથે તેઓ તેમના બાળકોને આંગણવાડી મોકલવાનું જ બંધ કર્યું છે. એક બાજુ ગંદકી, તો બીજી બાજુ કડાના કારણે રખડતા ધોરણો ત્રાસ, જ્યાં બાળકો એક પણ રીતે સુરક્ષિત નથી ત્યાં બાળકોને મોકલવા કેમ? જ્યાં 35 કરતા વધુ બાળકો આવતા હતા ત્યાં હવે 8-10 બાળકો માંડ આવે છે. જોકે આંગે નગરપાલિકામાં અનેક વાર આંગણવાડી સંચાલકો દ્વારા રજૂઆત કરી હોવાની વાત નગરપાલિકાના પદાધિકારીઓ સ્વીકારી રહ્યા છે,
પરંતુ તેઓ લૂલો બચાવ કરતા જણાવી રહ્યા છે કે અમારી પાસે હજુ રજૂઆત આવી છે. સફાઈ કામદારો રજાઓના કારણે આવતા નહોતા, હવે અમે સફાઈ કરાવી નાખીશું. ગંદકીનો પ્રશ્ન છે, શું કહેશો? અમને રજૂઆત મળી છે અને વહેલી તકે એ કામ અમે કરાવી નાખીશું. અને આ પહેલાં જ જ્યારે જ્યારે અમને રજૂઆતો મળી છે ત્યારે અમે કામ કરેલું છે અને ત્યાં સફાઈ કરાવેલી છે. આની પહેલાં હમણાં 25 દિવસ કે મહિના દિવસ પહેલાં અમે ત્યાં સફાઈ કરાવેલી છે અને બધું ત્યાં જે કાંઈ હતું એ બધું લઈ લીધેલું. સ્થાનિકો દ્વારા એવું કેવું છે કે અમે નગરપાલિકાને અનેક વાર જાણ કરી છે પણ કોઈ ધ્યાન નથી દીધું, શું કહેશો? મને એક જ વાર કહેવામાં આવેલું છે અને મેં એને આશ્વાસન આપેલું છે કે હમણાં અમારે થોડાક કામમાં છે, રજૂ અમે આજ રજાઓ હમણાં ઉપરા ઉપરી ગઈ એટલે થોડુંક કામ નથી થયું, પણ અમે વહેલી તકે લેવડાવી લઈશું એવું મેં એને કીધેલું છે. પરંતુ અહીં વાત એ છે કે હાલ તો ગંદકી અને કચરાના ઢગલામાં રખડતા ઢોરના ત્રાસના કારણે વાલીઓ બાળકોને મોકલતા બંધ થઈ ગયા છે. પરંતુ તંત્ર વહેલી તકે જાગે અને આંગણવાડી આજુબાજુની સફાઈ કરાવી સાચા અર્થમાં સ્વચ્છતા અભિયાન ઉજાગર કરે તેવી લોકમાંગ ઉઠી છે. કેમેરામેન તુષાર કામણિયા સાથે વિશાલ સાગઠિયા, ન્યૂઝ ગુજરાત, ન્યૂઝ પાલિતાણા. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.